सहजात्मस्वरूपं गुरु पुनितपरुणाथ उतर्याम आङ्गणे अल्पसमय की दोमनुकूलमावासो गुप्तजरण दे करी त्वरितवळ्या करी पूरण आप स्वाधुचर गुरु स्मरण तारा शा करु राजराजेश्वर स्मरण तारा शा कुखे रस विना तमने मने बाळिया अनुभवनन्दन वनना जो बाकि जत्या हृदयविहीन जरे पडे शुष्क जीवन सरि तापुरमा संसारिजो स्वाधुचरित गुरु

नवपल्लवता पल्लवता अर्पि जीवन किदा अमने उन्नत अधिक उदारो सा दुचरित गुरु स्मरणतमाराशाजेश्वर સ્મરણ તમારા શા કરું વિસ્મરણ નો ક્ષણ એક નથી અવકાશ જોધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું વિસ્મૃતિને અવકાશ નથી જ્યાં વિસ્મૃતિને અવકાશ જ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણે જ કેમ હું પાછું જૂઠાભાઈને ભૂલ્યા જ નથી જૂઠાભાઈ આત્મ સ્વરૂપ છે પોતે સહજ આત્મ સ્વરૂપ છે આત્માને ભૂલાય કેવી રીતે અને આપણે વ્યવહાર બ્રહ્મચારી કે એક ક્ષણ પણ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રના જાપ વગર જાવા નહીં દેવાની કે પોસ્ટમેન સિક્કો મારીને ડેટ કરતા જાય ટિકિટ કેન્સલ કેન્સલ એટલે ફરીવાર વપરાય નહીં ને એક એક ક્ષણ કે જીભને ટેરવે વેલ્ડિંગ રેણ કરી દેવાનું પરમ ગુરુ એ રસોઈ કરતો હોય ખાતો હોય ડ્રાઈવિંગ કરતો હોય ખાતા સજાન સ્વરૂપ ચિંતવે બોલે મનમાં મનમાં જોરથી ન બોલે જોરથી બોલે જોરથી ન પણ બોલે તો કામ કરતો હોય તો કોઈ કે પૂછું હું ઓફિસમાં કામ કરું છું ને ત્યાં બોલું તો બ બધાને ખબર પડી જાય ને હું ક્યાંક બોલું છું એમ મામ સાજન બ્રહ્મચારી કે લોકો ગાંડા ગણે ને તોય બોલવાનું લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે કે જ્ઞાનીનું સર્ટિફિકેટ જોઈએ છે લોકો રાજી થાય આત્મા ભૂલી જાય આપણે તો તો હું કૂટું તું કૂટ આપણે સંસારમાં રમીએ હારે તો રાજી થાય લોકો કા જગત રાજી થશે કા જ્ઞાની રાજી થશે બે રાજી થાય એવું નથી તું જ મુજ રીજની રીત અટપટ છે આ યશુજી મહારાજ મલિનાથ ભગવાનના સ્થાન કહે છે કોને રીઝાવા તાત ચક્રો દૂર પૂજ્ય ચિંતાએ ઉભેરી આ બાજુ આયુષ શાળામાં દેવો ચક્ર આપે છે આ બાજુ રાણીબાને કોર જન્મ્યો છે જન્મોત્સવ છે આ જન્મ દિવસની માથા ત્યારથી ચાલે છે લમણાજી અને આ બાજુ વિશ્વનાથ ભગવાન રહે છે ક્યાં જવું પહેલાં રાણી રીસાઈ જશે ને અને ચક્રને જો એટલે અપવાસ કરી ચક્રનું પૂજન કરે પછી શપથવિધિ થાય પાર્લામેન્ટમાં પછી ચક્રવર્તી કહેવાય મુગટ પછી મળે એ લશ્કરના સાધનો એને આયુધ શાળા કહેવાય બધા હથિયાર હોય એમાં દેવ આવે ફરતું ફરતું આવે એની પૂજા કરવી પડે ને દેવ પાછું લઈ લે પાછું જવું એ જાય કે વિચાર આવ્યો મારે નથી જોતું કે હું ઋષભનાથ ભગવાનને નમસ્કાર કરવા જાયશ તાત જ ચક્કર પૂજ્ય દૂર એટલે પહેલું કોને પૂજ્યું ચિંતા એવી રહી યશુજી મહારાજ મલિનાથ ભગવાનને સમજ લોક તો વાત કરે રહી રીઝવું એક સાઈન હું મારા સ્વામીને વંદન કરવા જાઉં છું કે રાણી રીસાઈ જાય તો રીસાઈ જાય છન્નું હજાર રાણીઓ પાપની સૌ ખાણીઓ આજે નહીં કાલે રેસાવાની તો છે જ ને કોઈ નો રેસાણી એવી મળી જ હજી સુધી છન્નું હજાર પાપની ખાણી છે કે આપણે એકમાં બદલાવ પડે છે અને છન્નું હજારમાં છોડી દીધું ત્યારે હોત આ સભા પરેશવા થાય આ છોટાલાલ હરજીવને આ કવિતા રચી આલોતનાદી પાસ સંગ્રહ છે ને મોટો જાડી આ છોટાલાલ હરજીવન લીમડી દરબારના અંગત મદદનીશ પીએ એને ઉપનામ રાખેલું પોતાનું સુશીલ એ નામ હેઠળ કવિતા રચતા અને વિલય ને દિવસ આવે જ્યારે મોટી સભા હોય ઘણી ગાંધીજી પ્રમુખ સ્થાને હોય ગુલાબદાસ બ્રોકર હોય કાકા કાલેલકરને બોલાવે પંડિત લાલનને બોલાવે બધા બોલે મોટા મહાનુભાવોને કહેવા તમે ક્યાંક બોલો પાંચ મિનિટ બે શબ્દો તમે કહો એટલે અર્ધ કલાક બોલે પછી બે શબ્દોનું કીધું હોય એટલે છોટાલાલ હરજીવનનો નંબર આવ્યો એને કવિતા જાય પંડિત લાલન પરિચય નોંધમાં લખાવે છે કે છોટાલાલ હરજીવને આ કવિતા બોલ્યા કુપોધોની પુનિત પરુણા અલ્પ સમય કીધો મનુકૂળમાં વાંચજો તેત્રીસ વર્ષ ને પાંચ મહિના અને મહાવીરનો આખો માર્ગ દા દશાંગી આપી છે લોકોને લાખો ગાઉ લોકો દૂર વહી ગયા છે અને મૂળ માર્ગ આપવો છે એકલા હાથે કોઈ મળ્યું નહીં ભાગ્યો તો સ્વભાગમાં મળ્યા એવડા મોટા બાકી આત્માની કોઈને પડી જ નથી એકલે હાથે આ બોલે છે અલ્પ સમય કીધો પુનિત પરુણા મોંઘેરા મહેમાન વયા ગયા તમે બધાની આંખમાંથી આંસુ કે અમદાવાદમાં કોચરબમાં મિટિંગ હતી મોટી જાહેર સભા મેળાવડો પંડિત લાલન કહે છે બધા રેડ્યા પછી આફરીને પોકારી ગયા પછી કરુણા એટલે અનુભવું છે લોકોએ કુપોલીની દશા વચનથી એ ઘણા અનુભવી છે અને મળ્યા હોય કે વૈરાગ જોયો હોય ગાંધીજી લખે છે તો જે વૈરાગ મેં અપૂરો અવસરની કડીમાં નીતરતો જોયો છે એ કવિશ્રીને અંગમાં હતો મેં બે વર્ષના ઘનિષ્ઠ સત્સંગમાં જોયું છે ઝવેરબીજાને ગલ્લે પચાસ એનો વેપાર થયો હોય હું હજી એ ઘરાગ વિશે વિચારતો હું તો કંઈ બ્રિફલેસ બેરિસ્ટર હતો મારો કોઈ કેસ નહોતા એટલે બપોરે ત્યાં ગાળતો કે બે વરસ આકરો વૈરાગ વર્તે છે કુપોળદેવ પોતે વખાણે છે આ દશા પરમ કુપોળદેવ જૂઠાભાઈ તો ઘનિષ્ઠ સત્સંગ પહેલાના ભવનો અને આ ભવનો એટલે જૂઠાભાઈ ઓળખી ગયા એ જૂઠાભાઈ અને મોટાભાઈ ગયા સમાગમ આપણે વાત કરી લઈએ કે જૂઠાભાઈને કેવું ઓળખાણ થયું જૂઠાભાઈએ કઈ સ્થિતિમાં દેહ છોડ્યો કુપોળદેવે સિક્કો મેર્યો વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત સમ્યક પ્રકારે વેદને વેદવાની જેને અદ્ભુત ક્ષમતા હતી માયાદેવી આવા લોકોને જીવતા સમાટ રાખે આપણને સત્સંગ મળે ને આપણે એટલાક પૂર્ણ ક્યાંથી હોય કુપૌદુ કહે છે આપણે ખરોખરો કરીએ ને સાદડીમાં કુપોધ આ સાદડીનો પત્ર લખ્યો કે એના સહભાગીના એટલો બધો પુણ ક્યાંથી હોય કે માયાદેવી આવાને જીવતા રાખે કે આપણને વધારે સમાગમ મળે હવે જૂઠાભાઈએ જે માર્ગનું સેવન કર્યું છે આપણે કરીશું ગોપાલદેવ કહે છે ખંભાતને મુમુખશું ને અંબાલાલભાઈને તો આપણે પાર પામશું એટલે જૂઠાભાઈ જે રીતે જીવન જીવ્યા એવું આપણે જીવશું તો આપણે પાર પામશું એટલે જોઠાભાઈની દશા કેવી હશે જ્ઞાનીને ખેત થાય જ નહીં પૂર્ણ જ્ઞાનીને પરમાર્થ ખેત થયો જોઠાભાઈ ગુજરી ગયા એટલે એટલે દશા કેવી હશે આ દશા જોઠાભાઈની સતપરાયણ સતમ જ પરાયણ હતા એ દેહધારી દાખલ જૂઠો જ હતો કે સત હતો એ સાચા હતા એ હમણાં આવશે જયસિંહભાઈ બોલ્યા પછી અગાસમાં જાહેરમાં કે અમે જૂઠા હતા એ તો સાચો હતો કે અમે ઓળખ્યા નહોતા એને પણ ક્યારે ખબર પડી ઘણા લાંબા કાળના સત્સંગના બળે પ્રભુજીનો બ્રહ્મચર્યનો સમાગમ થયો ત્યારે ખબર પડી ગોપાલદેવ જૂઠાભાઈ ઓગરીભાઈ બધા વયા ગયા હતા પછી મોટાભાઈ શ્રી જયસિંહભાઈ ઉજમશી અગાસ આશ્રમમાં વર્ષો સુધી પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારી સાથે સમાગમનો લાભ પામ્યા પછી પછી ઘણી શું હોય મોહ વયો જાય બહુ કમાણ મહાજન બહુ માન મળ્યું શ્રીમંત અને ધીમંત સ્થાનકવાસી સંપ્રદાયના પ્રમુખ સાધુ સાથી બોલાવે આજ કેમ નથી આવ્યા શેઠ શ્રાવકજી પુણ્યાની મનપુણનો ઉદય છે તમારે આવો પહેલી લાઈનમાં બેસો છાતી ફૂલે બેઠા હોય ત્રીજી લાઈનમાં આગળ બેસાડે બધાની વચ્ચે કેવો આનંદ આવે કંઈ પ્રોબ્લેમ હોય વ્યવહારિક કહે છે એને પૂછજો એ આપણે કેવી મજા આવે આપણે કોઈક સલાહ લેતા પણ બહુ આનંદ આવે ને કે મને પૂછે છે મારા લાયક કંઈ કામ કરજો તો કહેજો હું બેઠો જ ને તમારે કેનો ડર છે કેટરિંગનું કામ અમે કરી દઈશું આઈસ્ક્રીમવાળાની ઓળખણ છે આપઘાતી કૃત્ય છે આ બધું પરમાત્મા સત્સંગ હોય તો બરાબર ગાંઠનું ગોપીચંદન કરવાનું જો સત્સંગ થતો હોય તો વ્યવહારિક કામમાં રસ જ નથી લેવાનો કોઈને કેટરની આપણે ઓળખાણ છે બધાને તું અભગ ખવડાવીશું ઓલો તો ખવડાવવાનો જ હતો એ તો જવાનો છે એના ઘરના બધા જવાના છે એના પૈસા છે આપણને કહેજો આપણે કરી દઈશું હવે એ ભાગીદાર છે કરવું કરાવડાવવું કરતા પતે અનુબોધવું બધા હારે જ હશે ને ક્યાં યાદ આવે પછી અવધિજ્ઞાનું હોય બહુ પ્રત્યે અવધિજ્ઞાન કે તારે લીધે અહીંયા આવ્યો છું કે તે મને કીધું તું કે તે કીધું તું ને અમારા જેવું લાયક કામકાજ હોય તો કહેજો એટલે મેં કહેલું તને ભૂલી જાય ને તો પરમાધામી દેવ યાદ કરાવડાવે એ મને પરદેશ મોકલો હતો મારે પૈસા નહોતો તે મને મદદ કરેલી એ મદદ કરી મારે પછી એને તો તારે નોતી કરવી ને તારે ખબર હતી તો પરમા એમ લખ્યું છે પરમાધામી દેવ યાદ કરાવડાવે ભૂલી જાય તો ભટકાવડાવે માથા તું ફૂટે જ નહીં ક્યારે ફૂટી જાય ને તો તતો નવું થઈ જાય વર્ણન છે ઉપમેથી બહુ પ્રપંચમાં સિદ્ધરસિંહ ગણીએ કર્યું છે ને આગમમાય છે બધે મરક્યુરી જેવું શરીર હોય પારો પહેલાં બ્લડ પ્રેશરના ઇન્સ્ટ્રુમેન્ટ થર્મોમીટર તૂટી જાય તો મરક્યુરી એ ઢોળાઈ જાય ને એટલે સો હજારો ટુકડા થઈ જાય રાય જેવડા પછી ઝાડુથી વાળો ને સુપડી પાછું એક થઈ જાય એટલે ત્યાં છેદે ઘોણ મારે એટલે ઉડે ટુકડા નારકીના તરત જ બધા ભેગા થઈ જાય એટલે કૂતરાને કેમ કાઢીને પાછું આવી જાય તરત જ તરત જ ભેગા થઈ જાય મરી જાય તો સારું મારે તો કર્મનું શું થાય ઓછામાં ઓછું દસ હજાર વર્ષ વધારે હોય તો કરોડા કરોડીમાં જ હોય બધો હિસાબ બધો ને અબજમાં જ છે પરચુરણમાં છે જ નહીં કેટલા કર્મ હોય હું તો દોષ અનંતનું ભાજન છું કરોનાર એટલે આપણને બેસતું નથી કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈએ તે કર્મનું ફળ ભેગવા વડ બીજો કોઈ રસ્તો છે જ નહીં ભોગવવું જ પડે છેવડો પડે એવું છે પ્રતિક્રમણ થાય પછી કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વ્યાવીણ માર્ગ એકે છે નહીં એ કોઈ માર્ગ હોય કોઈ કર્મ અફળ જાય જ નહીં તીર્થંકર નહીં તો બાપડું પ્રાણી શું કરવાનું જે કર્મ એટલા બે શરમ છે રામને ન છોડે કૃષ્ણને ન છોડે ઋષભનાથ ભગવાનને ન છોડે મહાવીર સ્વામી ચરમ તીર્થપતિ છેલ્લે ખીલ્લા ઠોકવાના બાકી હતા એ તો ઠીક એટલે તેજો લેશે આ છોડે કેવળ જ્ઞાન ત્યાં પછી બાકી હતું બીજું કેવો પ્રાણી બચી જશે દવાથી ડૉક્ટરથી પૈસાથી કયું શરણ લેશે આ સર્વજ્ઞનો ધર્મ ફૂશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવવાણી બીજો કોઈ રસ્તો નથી એના વિના કોઈને બાપ એને અઘરું લાગે છે આ વચનબુદ્ધ વિતરાગ્ન પરમ શાંતરસ મૂળ કડક છે આ તો બહુ તો કડક જ હોય ને આ નરમ જ તૂટે કડક હોય તો તૂટે ને ઘણ મારવો પડે નરમ હોય તો તૂટે કડક લાગે જીવને થાબડભ જ કરવા છે આ તમે તો બહુ આગળ વધી ગયા એવું લાગે છે સમકિત થઈ ગયું છે કયો ને થઈ ગયું હોય તો ઓલો કે આ નહીં આવતા રવિવાર કહેશું આવતા રવિવાર બે સમકીત ભેગા થઈ જાય પૂછવો વાળો ને જવાબ વાળો બે શું કહે ખબર ગુરુજી તમને સમકિત છે ગુરુજી તો હું તમારો ચેલો થાવ આ કાળના ગુરુને મગન બાપા સમજાવતા હું ખોટું બોલતો નથી એટલે મારે એમ તો કહેવાય નહીં મને સમકીત નથી હું સાચું મારે સત્યવ્રત છે હું સમકીત છે એમ કહી તમે માનશો નહીં તમે ગુનો કરશો એટલે હું જવાબ કેવી રીતે આપું એમ કહીને કહી દે કે મને સમકીત છે ઓલું ફસાઈ જાય આ જા ફસા જ્યાં હું ખોટું બોલતો જ નથી એટલે મારે એમ કેમ કહેવાય કે મારે સંકેત નથી પણ હું સાચું કહીશ તો તમે માનશો નહીં એટલે તમે કર્મ માનશો ને એટલે હું મૌન રાખું છું એમ કરીને કહી લાગે લોકો ફસાય જ પાછું ચાલે કુક વિરલો સમકી દે પ્રભુથી કહેતા દેખાડવા ગળ્યા હોત ને કોઈ બચત જ નહીં શિયાળવા ખાઈ ગયા હોત કે આ બધા પથરાના ટોકડા છે ને ગળ્યા હોત ને તો શિયાળવા ચાટીને ખાઈ ગયા હોત પછી રેડા પીડે છે સાધુની જમાત હોય એક સાથે દોઢ હજાર સાધુ જાતા હતા આત્મજ્ઞાની ટોપલો હોય કરંડીયો મોટો રત્નોનો કરંડીયો કરંડિયો એકાદ હોય રત્નો કે નહીં બોરિયા સાધુ કે નહીં જમાત જમાત હોય સાધુ ઘાટા બકરા જમાત હોય અગાશાસ્ત્રમાં વર્ષો સુધી પ્રભુસિંહજીને બ્રહ્મચર્યનો સમાગમ થયો અને સમાધિપૂર્વક દેહ છોડ્યો તેના ત્રણ દિવસ અગાઉ પણ બ્રહ્મચર્યજી સમાધિ મરણ કરાવવા રૂબરૂમાં ગયા હતા અમદાવાદ પોતે સન્ને પાતમાં બેભાન જેવી હાલતમાં હતા માન્યા નહીં કાંઈ જેવા ખબર જ ન પડે કોણ આવ્યા છે અને ઘરના બધા એ રીતે કોપાવદેવનું મહાત્મ્યો એવા નહોતા ખાઈ લ્યો પી લ્યો કહેતા હતા અને આને સ્થિતિ એવી હતી કે કંઈ જવાબ ન આપી શકે સમજે નહીં એવી એ સ્થિતિમાં બ્રહ્મચર્ય અગાસથી સમાગમ થયેલો ને પ્રભુસિજનોને પોતાનો કે આ કોપોધોનો ભક્ત છે તો હું જાઉં પાછા આવતે ત્યારે પણ છેલ્લે પાછું બધી ઇન્દ્રિય ખૂલી ગઈ પછી પૂર્ણનો ઉદય થઈને સંભળાવતું નહોતું એ સંભળવા માંડ્યું દેખાતું નહોતું એ દેખાવા માંડ્યું ગાંડા થઈ ગયા તે ડાયા થઈ ગયા અને કે મારે અંજળનો ત્યાગ છે અને પછી સજાત્મક સ્વરૂપ પરમગુરુના મંત્રના સ્મરણ સાથે દેહ છોડ્યો સગાવાલાના વિરોધ વચ્ચે બ્રહ્મચાજીએ લખ્યું છે છેલ્લે સરવળી આવી ગયા એટલે એમ કે આંખના દેવતા હાજર થઈ ગયા છે એમ કે કાનના દેવતા હાજર થઈ ગયા દેવ નહીં એટલે ટૂંકમાં ઇન્દ્રિય ખીલી ગઈ છે એવું બને પાછું કારણ બહુ મોટી ઉંમર થાય ને પછી માથાના મૂથના વાળ પાછા કાળા થવા માંડે ફરીવાર જોવા આવવા માંડે આથવા કે પ્રકૃતિના નિયમ છે પણ એવું થાય શક્ય છે વ્યવહારમાં જોયું છે તો થાય એટલે પહેલા જે બી વાયુ હોય ને ઉગી નીકળે પછી આવે જે અચૂક આવે એવી ગતિ એટલે છે જાય જાય રહી અગાથ ક્ષેત્રે ભોયરમાં મંદિરમાં પરમ આરસ ની ભવ્ય પ્રતિમા જે ભરાવવાનું સૌભાગ્ય આ જયસિંહભાઈને પ્રાપ્ત થયું હતું એ અગાસના ભોયરમાં પ્રતિમા છે ને પથ્થરની કૌપાલની એ જયસિંહભાઈ ભરાવી છે જુઢાભાઈના સ્મરનાર્થ નાનાભાઈના પછી ઓળખ્યા આથી જીવતો હોય ને લાખનો હોય ભર્યા પછી સવા લાખનો થઈ જાય તો જીવતા અત્યારે ઓળખ્યા જ નહોતા આ પ્રતિમા પૂજ્ય જુઠાભાઈના સ્મરણાથી સવંત ઓગણીસો ચોર્યાસી જેઠ સુધી પંચમીના તારીખ ચોવીસમી મે ઓગણીસો અઠ્યાવીસ ના દિવસે પધરવામાં આવી અમરકર નાખે ને જુઢાભાઈને એ રીતે પછી જુઠાભાઈને તો જે કરવાનું બધું કરી લીધું પણ આ ભાવ પ્રમાણે જયસિંહબેન ફાયદો થાય પછી જેઠાબેન કે સંબંધ નથી આ સાથે સોળ દિવસ અગાઉ અગાસના રેલવે સ્ટેશને આ મૂર્તિના પ્રથમ દર્શન થતાં પૂજ્ય બ્રહ્મચાર્યજીએ ઉલ્લાસિત વૃત્તિએ વિભોર પદ બનાવેલું કે આ જ ગુરુરાજને ગાઈએ ગૌરવે પછી એમાં લખે છે દીપ સન્મુખ દિવેટ આવી અડે દીપરૂપે થઈને પડે જીવતી વ્યક્તિ જ્યોત કૃપોદેવની લાગશે ત્યારે જ જીવને આત્માજ્ઞાન થશે ત્યાં સુધી ન થાય એને ભેદ ધરવો પડે બીજો મન મંદિર આણું નહીં એ આમ કુળવતરી બ્રહ્મજી ક્યાં મળેલા કુપોલ નાચ્યા ભાવથી આજ ગુરુ રાજને ગાયે ગૌરવે પછી કહે છે દીપ સન્મુખ દિવેટ આવી અડે દીવાનું તેલ પોતાનું જ રૂ પોતાનું જીવતી જતી જ્યોતને અડે પછી મળે દીવે દીવો થાય કાળ અનંત કર્મ કોટી રહ્યો કંઈક કાચું રહ્યું બીજો કોઈ ઈલાજ જ નથી કુપા દૂધ માનવા જ પડશે પુરુષ પ્રતિથી આવે જીવન કળા વાંચીને તો વચન પ્રતિથી આવે વચન વાંચીને એમ થાય આ કોણ છે આ પુરુષ તો પુરુષ પ્રતિથી આવે બંને ક્યાંક ભેગું થાય ત્યારે પછી શ્રદ્ધા આવે એક ભેગું કરવું પડે ઘસ કરવું પડે અનંત કાળથી આ થયું જ નથી એ તૈયાર નહોતો તૈયાર મળ્યા તો ઓળખવા જોઈએ ને હવે ધરાઈ જાય છે મેં ઘણું કરી લીધું એમ એટલે ગ્રંથિભેદ નજીક પહોંચે છે અને એમ થાય હું બધું પામી ગયું એટલે મહામોહનીય બાંધે હજી થયો નથી ગ્રંથિભેદ એટલે પાછો સમુદ્રમાં ભયો છે છિતર કરોડા સાગરબમ પછી ગુરુ મંદિરનું ભૂમિગૃહ પણ બંધાયું સાથે વીર સવંત બે હજાર બાવનમાં માં પાદુકાજી અને ત્રણે છત્રીઓ જે છે એ પણ જયસિંહભાઈ કરાવડાવી છે અગાસ આશ્રમમાં પૂજ્ય જૂઠાભાઈના સ્મરણાથી એક મકાન જૂની ભોજનશાળા છે ને એમ જૂઠાભાઈનો બંગલો કહેવાય તેર નંબર બંધાયું એનું નામ જૂઠાભાઈનું એમ એની યાદગીર જયસિંહભાઈ એ જ રૂમમાં રહેતા અને આશ્રમને અર્પણ કર્યું કે અમે ન હોય ત્યારે બીજા પણ રહે સંવંત ઓગણીસો પંચોતેરમાં જુઢાભાઈના સ્મરણાથી જયસિંહભાઈએ અમદાવાદમાં પણ દિલ્હી દરવાજાની બહાર લાલ બંગલા તરીકે ઓળખાતું મકાન બનાવ્યું આજે પણ છે રાજચંદ્ર ગુરુ મંદિર તરીકે ઓળખાય છે યાદગીરી રૂપે ભક્તિ વર્ષો સુધી ત્યાંય ભક્તિ થઈ લાલ બંગલાની પંચભાઈ પોળ પછી પાલડી મંદિર બન્યું પછી વડવા ઈડર ઘણું બધું થયું પૂર્વ ઇતિહાસ અને સત્સંગનું મહાત્મ્ય કેટલું છે સત્સંગ સત્સંગ એક જ વાત કરી ભક્તિને સત્સંગ મોક્ષનો ધુરંધર માર્ગ છે આકાળમાં છેલામાં છેલો પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો રસ્તો છે આ કાળમાં દાન કરવું જ મારે કેટલું કરવું કમાવું પડે ને દાન કરવા માટે પ્રાર્થના છોડીને મારે લખવું છે કેટલું લખવું વિદ્યા જોઈએ ને ક્ષયોપશમ જોઈએ ને મારે તપશ્ચર્યા કરવી છે સંગણ જોઈએ ને મારે ડુંગરા ચડવા છે પગ ચાલવા જોઈએ ને મારે ગાવું છે રાગ ચાલો જોઈએ ને આ સલામ ચાલો રસ્તો છે મફત અતિ નિર્જરતા વર્ણનામ કરવો ખાલી ભાવ જોઈએ સાચો ઘરાક થાય ગોપી કે જ અમે આપી દેસુ કોઈ માખણ લ્યો કોઈ માખણ લ્યો કોઈ માધવ લ્યો લોકોને દાઇમાં રસ છે માખણમાં રસ નથી અહીંયા આવી નહીં વ્યવહારમાં રસ છે અંતરાયકર્મની પૂજા કરાવે છે વેદનીકર્મની પૂજા અક્ષય સ્થિતિ માટે નહીં ગોઠવનો દુખો મટી જાય એટલે અંતરાય કર્મની પૂજા કરાવે છે ધર્મ અંતરાય વયો જાય એટલે નહીં પાસપોર્ટ નથી મળતો ગ્રીન કાર્ડ નથી મળતું એટલે લગ્ન નથી થતા એટલે લક્ષ ચૂકી ગયો છે વર્તે સદગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે નાનામ નાની ક્રિયા કરે કોઈ પણ જ્ઞાનીને લક્ષે એ ઘંટ વગાડે આરતી ઉતારી દર્શન કરીને આવતો રહે તો એ નું કારણ છે એમને જઈને બેઠો રહે નેરાસરમાં કાંઈ બોલે જોયા કરે કે જીનેશ્વર ભગવાન બેઠા છે જીન પડીમાં જીન સરખી એ ગાય છે ખાલી ખાલી એટલું જ બોલ્યા કરે જીન પડીમાં જીન સરખી તમે ક્યાં જીન છો મને પથ્થર દેખાય છે મહિનો કરે ને તો એકતમી વિશે ખબર પડે પછી ફરક પડી જાય એ ઢાકલા ઢોકલીમાંથી બહાર આવે તો ને ઓલું દેખાય આ દેખાય નહીં કોઈ કોને ખબર પડે ઓલું દેખાય ને ડબલો હોય ફૂલ હોય હાથમાં ધોત્યું પહેર્યું હોય દેખાય ને આ દેખાય કેવી રીતે જગતને રાજી કરવામાં અને જગતથી રાજી થવામાં આનંદકાળ વહે એનું ફળ કેવું મળે છે આ જગતને રાજી કરવામાં જયસિંહભાઈ અવતાર ગાળ્યો અર્ધો પોણો પણ ક્યાંક ગોપાલજનો જમાડેલા કે જ કરેલી મોક્ષમાળાના ગ્રાહક કરવાનું મહેનત થોડીક કરેલી પૂર્ણ બંધાઈ ગયું જ્ઞાન અને જ્ઞાનીના વચન પ્રત્યે અહોભાવ આવે ને એ ઉગે તો પાછું સવળી આવી જાય જેઠાભાઈ તો કામ કરી ગયા પૂર્વ ઇતિહાસ અને સત્સંગનું મહાત્મ્ય દિવાળી બે સાધવીના સંગે કુપોદ પ્રત્યે જોઈએ એવો ભાવ એમને થયો જ નહીં વચનામુક્તની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારે તેમને ભેટ રૂપે મળી પ્રભાવના કરેલી ને મોક્ષમાળાની એટલે મોટા શેઠને આપીએ અઢી અઢી મહિના ટંક છો પડે તો એમના ઘરે જમ્યા છે તો આ દિવાળીભાઈ સાધવીને કે અમારા ઘરે આવે છે ને કેવડી જેવી વાત કરે છે તમે જે સમજો પછી ઘણા કહે ને ભોળાયો હોય તમે જે સમજો નથી સમજાતું ને એ સમજાવી દે છે પછી તો એસિડ પડે ને ઈર્ષ્યા થાય ને જોવો જ થાય હું સમજાવું તમને નથી સમજાવતું ઓલો સમજાવી ગયા દીક્ષા અમે એણે લીધી જ દીક્ષા આ છે રજોહરણ હજી લોકોના મનમાં નંદ નીકળતું તો ચાલીસ વર્ષે આ માર્ગમાં હોય તો ત્યાગ કરવાનો જ છે પણ વેરેગ વગર શું થાય માથે સત્પુરુષ જોઈએ ને છસો માં કૌબોલ લખ્યું છે ત્યાગ પણ અકર્તવ્ય કર્તવ્ય છે સાદુ થવા માટે નહીં ઉપાધ્યાય થવા માટે નહીં આચાર્ય થવા માટે નહીં આત્મા થવા માટે બહુ કરવાનો જ છે કુબોલદેવ કહ્યું જ છે યુવા વસ્ત્રનો સર્વસંગ પરિત્યાગ આપે છે મોક્ષનું કારણ છે દા ક્યારે પડી પોતે કહેતા હતા વનમાં જઈએ વનમાં જઈએ છોડ્યા વગર છૂટકો જ નથી સિદ્ધાંત એ પછી ત્યાગ વિરાગ ચિત્તમાં થાય નું જ્ઞાન છોડવાનું જ છે પણ યથાર્થ હોવું જોઈએ ને સમ્યક હોવું જોઈએ ને દિવાળીબાઈ સાધ્વીના સંગે કુપોદો પ્રત્યે જોય એવો ભાવ ન થયો અને વચનમુતની પહેલી આવૃત્તિ બહાર પડી ભેટ રૂપે મળી તેમણે અભરાઈ ઉપર મૂકી દીધી એમાં શું વાંચવાનું હતું મારા ઘરે આવતા હતા કવિત્વ શક્તિ હતી જ્યોતિષી જાણતા હતા કે જોઈને નામ કહી દેતા હતા કવિતાએ રચતા હતા અવધાનય કરતા હતા એ તો ખબર છે અત્યારે ખબર આ અવધાન તો અમને ખબર જ મુંબઈમાં કઈ હતા ને એમ કહે ને ઘણા પરંતુ તું એક અવધાન ખાલી કહે પ્રશ્ન કહે સમજાવ ખાલી તું કરવાની વાત જ નથી ખાલી પ્રશ્ન સમજો તું જાતિ જાતિસંગની વાત એમ કે આ ખબર ને બાવળના ઝાડ ઉપર થયું તું પૂર્ણ પ્રતીતિ છે કે મને ખબર છે જાતિસંગ એક જ ભાવ દેખાઈ જાય ખાલી અધ્યાત્મ બધી ક્રિયા પતી ગઈ બાકીનો ત્યાગ ઉદય આવશે એટલે થશે જ ને કે હું છું અને હું હતો આ થઈ ગયો અધ્યાત્મનું કામ પતી ગયું આત્મા છે ને નિત્ય છે સમકિત થઈ ગયું એને પ્રભુથી કહેતા ઓહોમાં કાઢ નાખે એમ સામાન્યમાં એમાં શું આવે પૂર્વના પુણ્ય પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચારી વગેરેના સત્સંગે કોપલનું ઓળખાણ પછી થયું બ્રહ્મચારી બધું સમજાવે કે આ તો હવે સમજાવે છે અને હું તો રૂબરૂમાં એને જમાડ્યો જ મારા ઘરે મેં પછી કેવું દુઃખ થાય મારા કરતાં વધારે ઓળખે છે પછી હરીફાઈ જાગે ને આ હરીફાઈ કરવાની જ છે ઈર્ષા વગર પછી તો જાહેર મેં કહેતા બધાને બધું મળજો બધું મળજો હું કુસંગ ન મળી ગયો લખેલું છે ને ઉદગાર કાઢ્યા રડતા રડતા બોલતા પછી બ્રહ્મચારી લખ્યું છે પ્રજ્ઞાબોધમાં બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું ડૂબવું દરિયે ભલું વા સિંહ સંગે એકલું વસવું વને તે તો ભલું પણ સેવવો કુસંગના સંકટ નડે એક ભવ મિથ્યા નડતું કે જે મોટા દિવસો આવે છે કે પરુષણ દિવાળી સમાધિ મરણના બે શબ્દો કાને પડે કુસંગનો વળગાડ ન વળગે ધ્યાન રાખજો કે હજારમાં પત્રમાં લખ્યું છે જ્યાં ત્યાં બેસી નહીં જતા કે કોક કે છે અમે અગાસ તો નહીં આવી શકીએ તો અપાસરે જાય છે કે જાઓ જો રાજા રાણાની વાત કરતા હોય કે તો નીકળી જાજો કે એટલે પાંચ ઇન્દ્રિયો પોષીને આવશો કે

તો ખબર ન પડે આ લગ્નના સમારંભમાં જાય છે જન્મત્સવ જાય છે પરદેશ જવાના છે પરદેશથી પાછા આવ્યા છે કોઈ ગુજરી ગયું છે કોઈ કોઈ જન્મ્યું છે જન્મ કલ્યાણકમાં એ જ નિર્વાણ કલ્યાણકમાં એ જ એ જ ખાવાનું મેન્યુ એ જ કપડાં એ જ ઘરણે એ જ વિડીયો શૂટિંગ તો કલ્યાણક જન્મ કલ્યાણક છે કે નિર્વાણ કલ્યાણ છે ખબર કેમ પડે આ પ્રવૂષણ છે કે હોળી છે કે દિવાળી છે ખબર કેમ પડે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને ક્યાં ક્યાં તીર્થ ભગવાન પ્રાર્થના સ્વીકારી ઉકળેલું પાણી પીવે અને મેંદીના પાંદડા તોડીને લગાડે અહીંયા આખું વર્ષ ઉકાળે પાણી પીધું વર્ષે એટલે લીલા પાંદડાને ઘૂંટ્યા પછી લગાડી મહેંદી કોઈ કહે છે કાન ખેંચીને કે આ ન કરાય બીજું ઉકાળેલું પાણી નથી પીતો પણ ઝાડના પાંદડા ઘૂંટતો નથી કોણ આગળ હોય સીધું વ્યવહાર આગમ વાંચ્યા વગર સમજાય એવું છે ને પણ બધા કરે કરું જ તો પ્રભુ કહેતા અટિયા પટિયા પાડવા છે કે મરદાને શણગારવું છે બ્રહ્મચરજી કે છે સારું લાગે ને કે ઓલાય પૈસાવાળા એ પહેરીને આવ્યા હોય ને અમે કે ગરીબ છીએ અમે કે ભૂકડ છીએ અત્યારે તો એવું થઈ ગયું છે એવા કપડાં ન કોઈ બોલાવે નહીં બેસવાય ન દે કાળદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ તમારી હાજરી ન પૂરે તમે બળવું ભલું અગ્નિ વિશે ઝેર મરવું ભલું ડૂબવું દરિયે ભલું કે સિંહ સંઘે એકલું વસવું બને તે તો ભલું પણ સેવવું કુસંગમાં મારા દુશ્મનને કુસંગનો દંડ નહીં આપતા એનું હાડકું તોડ નાખજો એકવાર મરશે ને ખાલી સિંહ સાથે બેસશે ઝેર કાશે દરિયે પડશે કે જંગલમાં એક છે સિંહ ફાડી કાશે એક જ વાર મરશે ને તો નડતું ભોવું ભોવ ક્યારે છૂટછોજ એને આ ધર્મ સમજે છે ક્યાં જઈને બેસે છે ધર્મ નામે ઓક સંજ્ઞા સંપ્રદાય સંજ્ઞા લોકસંજ્ઞા બધા કરે પણ અમે ત્રણ પેઢીથી આમાં છીએ તો એટલે પ્રભુ કહેતા બાપના કુવામ ડૂબીને ન મરી જવાય કંઈ આનથી વધારે ચોખ્ખું કેટલો સમજાવે એ દાદાએ ભૂલ કરી એટલે આપણે કરવાની તેઓ કહેતા કે ભૂલી ચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશું નહીં પોતાને સંપ્રદાયના એક સાધ્વીના કુસંગથી એવી અંતરાય પડી કે રડતા રડતા જણાવતા કે ધર્મ પામોમાં કુસંગ એ મોટા મોટો અંતરાય છે એટલે નાની ઉંમરે ચોવીહ કરવા માંડ્યા એમ કે કાંઈ મતલબ જ ન હોય અમે કરીએ તો ઠીક છે એમ કે અમને કઈ અસર થાય એમ નથી અમે મંદિરમાં જઈએ ઠીક છે તમે એટલે નાની ઉંમરે મંદિરમાં જવા માંડ્યા અમે જાય અમે તો ઓલ પ્રૂફ છે કે ઉપદેશની અસર નહીં થાય કે તમે નહીં આવતા તમારે આટલી નાની ઉંમરે જવાય પછી જાજો રિટાયર થયા પછી રીટ ટાયર થાય પછી કામ આવે પછી પછી રૂમમાં જ થાક ખવાય હોય ને બલતું ઘર કૃષ્ણાર્પણ મેં આ કહેવાય છે કોઈ કામનો રહ્યો નહીં સંસારમાં પછી મંદિરમાં આવીને ઉભો રહે આ ગરડા છે અનાથ આશ્રમ છે આ સંભળાય નહીં દેખાય નહીં ચલાય નહીં એટલે નમસ્કાર તો થાય નહીં શું કીધું પૂછવું છે તો જ નથી પૂછે એને ખબર ન પૂનમ છે કાર્તિકી પૂનમ છે કે ચૈત્ર પાચમ છે ઠીક છે તોય આવે તો કામ આવે વીસ દુહા ગાવામાં મનમાં મનમાં ગાતા હોય સંઘની પંચંદ્રી જીવ છે કોયડા છે તમે જોજો કોઈ પણ જૈન કે જૈનેતરના ધર્મ સ્થાનકમાં મોડા લગભગ બધા મોટી ઉંમરના હોય હેન્ડીકેપ મદદ છોકરો કારમાં દરવાજા આગળ મૂકીને વયોગ્ય હોય કરવું હતું તે ના કર્યું પરમાત કર્યા જોરથી સૌ દોષ મુક્તિ પામમાં હું માગો ક્ષમ હૃદયથી અવસર વીતો જ્યાં તે આપને હાથ કજો હોત અત્યારે પૂર્ણ છે તો કરી લે પછી શું થાય પોતાને ઘેર ભગવાન પધરેલા તે યાદ કરતા કે મેં જમાયડ્યું છે કે એને હું જૂઠાને કહેતો કે હું જાઉં છું ઉઘરાણી કરવા તું બરદાસ્ત કરજે મોંઘેરે મહેમાનને ત્યાં સુધી કે પીરસ પીરસ એને પીરસ્યું હશે ને નાખો ઘી ને સાકર રોટલીમાં પૂરણપોળીમાં ઘીને પોતાને ઘેર ભગવાન પધરેલ તે યાદ કરી કહેતા કે મેં તો કોપોલ તો ને મારે ઘેર જમાડે છે આગતા સાગતા પણ કરેલી હું લઈ ગયેલો એને પેઢી હતી એ વાર ગયા જૂઠાભાઈ તો હતા જ નહીં પેઢીએ ઘરે હતા જેથી બધ લઈ ગયા હોય ને પોતાના ઘરે ઢોળાઈ ગયું ને એટલે કુસંગનું કેટલું ઓલું છે એકલા વચનામૃતમાં ચાર દિવાલમાં માથું નાખી વચનામૃતમાં માથું નાખીને અભ્યાસ કરવાનો ના સમજાતું નથી કોને સમજાણું છે વચનામૃત કે મને સમજાતું નથી કોને સમજાણું છે વચનામૃત અમૃત ગુડ કર્યા કરવાનું કૃપાદે કહ્યું છે સાત વાર વાંચવાનું જ્ઞાન કરમનો ક્ષયો પછ એમ થાય સમજાવવા માટે થોડું થોડું ઉપદેશ બોધ છે ને સહેલો છે એવા સિદ્ધાંત બોધ નહીં વાંચવાનું અંબલભાઈ ખીજા તા કે મણિરત્ન માળા કે મોહ મુદગર વાંચવું છે શંકરાચાર્યનું આત્મસિદ્ધિ કોને પૂછીને વાંચવા માંડ્યું એમ કે અંબલભાઈને પત્ર છે ન કરવી જોઈએ એને જ પ્રત બનાવી છે એને જ વાંચના પ્રભાવ ન કરવી જોઈએ એને વધારે વધારે કોને પૂછીને આત્મસિદ્ધિ વાંચવા માંડે એવા પત્રો છે સત્સંગો મોહ મુદગર વાંચ્યો છે શંકરાચાર્યનો કે વૈવેરાક છે આત્મથી તો સિદ્ધાંતનો બોધ છે વીસ દુઆ કર પેલા અભગ ખાવાનું જ છોડ પેલા ન ખાવાનું ખાવું છે ન પીવાનું પીવું છે આત્મથી સમજાઈ જશે પછી ઘણા શું કરે કેસેટ મૂકીને સાંભળે અને ડ્રાઈવિંગ કરતા હોય તો કેસેટ મૂકી દે ચાલે પછી પોતાના ઘી ભગવાન પધારેલ તે યાદ કરી કહેતા કે મેં તો કુપોલને મારે ઘી જમાડ્યા આગતા સક્તા પણ કરી પણ અસત્સંગ હું જયારે ન ગયું તો ન જ ગયું કુસંગને લઈને સામાન્ય પણ થઈ ગયું કે ઠીક છે કવિતા બનાવતા ખાસ પૈસા તો નહોતા જ ને ભણ્યા નહોતા ખાસ બે જો આપણી ભણ્યા ત્યાં કવિતા બનાવતા તો ઠીક છે ને હું તો કાપડનો વેપારું છું કવિતાનું મારું શું કામ છે સામાન્યપણું થઈ જાય આપણે વાત કરીએ ઘણા એમ કે અમારી આગળ કેવા જ્યોતિષ છે એમ કહી દે છે અવધાનમાં કહેતા કે અમારે આવેલા હમણાં અમદાવાદમાં ટાઉન હોલમાં અવધાન કરવામાં મુંબઈમાં આવેલા છણમાં કરવામાં અરે એ અવધાન યાદશક્તિનો પ્રયોગ છે એક પાટીપણું બે પાટીપણું આ આત્માની વાનગી છે નિર્મલતાની સામાન્યમાં અમને ખબર છે અવધાન આ એક સાથે ચોપાટે રમતા ને ચેસે રમતા ને એમ આપણને ખલ જગ્યા પૂરે પાછા ત્યાં પૂરાવે દૂધ નો ફળ બેસી જાય ને આપણું અચિંત્ય તો જ મહાત્મ નથી પ્રફુલ્લિત કુસંગને લઈને મને પણ થઈ ગયું પ્રતિક્રમણ થઈ ગયું ને સંઘની સામે છે ને પચીસ માં તીર્થંકર કહેવાય છે સંગની સામે ભૂલ કબૂલ કરે કુસંગને લઈને મારે પણ થઈ ગયું હતું માફી મળી જાય ડોક્ટરો જઈ ગોપાલ ઝઘડો કરવા આવેલો ને અહીંયા સંઘની સામે ખંભાતના પાસે મેં કહી દીધું મેં સત્પુરુષની આશા કરી છે ઊભા થઈ કુકો અંબલભાઈને કે છે એની ગતિ સુધરી ગઈ કે એને ભાવ બદલી ગયેલા લાલચંદ બાપાને અમારી ઉપર ભાવ હતો કે અમારા ઘરમાંથી નૌકાર કાઢીને કહે છે એ કેના એની ગતિ શું હશે તો કે એના ભાવ બદલી ગયેલા પછી એટલે પ્રતિક્રમણ કરી લેવાનું ચૌદશ માથે આવે જ કાલે કાલ સુધી ખંભાત નહીં આજે જ જ્યારે ભાવ આવે ત્યારે કરી લેવાનું તરત જ સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલી આપણો ગુનો યાદ કરી લેવાનો અને સમય હોય તો બે મિનિટ લાગે એડ મિનિટ ક્ષમાપને બોલી લેવાની ભલે ને બસ ચાલતી હોય કાર ચાલતી હોય પ્લેન ચાલતું હોય કંઈ ખાલી સવારે સાંજે બે જ વાર બોલવી એવું જરૂર નથી કાંઈ કે સજાત્મક સ્વરૂપ પરમગુરુ કઈ ગણવા માટે નથી કંઈ ભાગ પારા ભાગ પાછળ બીજું આવે છે એકસો આઠ ગુણ્યા ત્રણ આજનો કોઈ ઇતિહાસ પૂરો ભૂગોળ પૂરો એમ નહીં કાંઈ મરાઠીમાં કહેવાય છે આજ ચેપાઠ માગચા સપાઠ એમ નહીં આ તો શરૂઆતમાં જીવ નિયમમાં રહે ને એટલે ત્રણ માળા કળે ત્રણ ક્યાં હસ્તા રમતા પ્રગટ આખો દિવસ સહજ આત્મ સ્વરૂપને યાદ કરવાનો છે પણ આપણે સજાત્મક ખબર નથી એટલે પરમ પરમગુરુને યાદ કરવાનું છે પછી આગળ જતા સમજે ખબર પડે હું એ જ છું સજાત્મક પોતાને યાદ કરવાનો છે પોતે પોતાને ભૂલી જાય છે આત્મા ગામ ગયો જ કુપોલ દે કે એટલે છેલ્લે પોતાને યાદ કરવાનો છે એ નાતો હોય ને સજાત પણ બોલે છે પણ શું વાંધો પાણી કઈ ઠંડુ ન થઈ જાય નાવાનું ચાલુ રાખો કુસંગને લઈને સામાન્ય પણ થઈ ગયું સાથે વળી સામાજિક વડપ્પન મોટા હતા વડીલ મોભી મોભો વિશાળ ધંધો ને સંપ્રદાયની ગાઢ હજર હેઠળ લાભ લઈ શકે નહીં બધી બોલે મીટિંગમાં જવાનું હોય આજે તો નહીં મીટિંગમાં જવાનું છે કારોબારીની મીટિંગ છે જનરલ બોડી મીટિંગ છે જવું જ પડે ને બધી સંસ્થામાં સભ્ય અસભ્ય થઈ ગયો હોય જવું જ પડે ને હમણાં આવશે ખીજાય છે પ્રભુસિંહ લેટર લખે છે અગાસના પ્રમુખ હતા આ ખાતું આ ખાતું તો આત્માનું ક્યારે કરશો રોડ ઉભા થઈ જાય ને જાહેરમાં વાંચીએ ત્યારે હમણાં આવશે માત્ર ઓળખીતા મેળાપી એવો ભાવ પરમ દેહ વિલય બાદ પણ ટકી રહ્યો દેહ થઈ ગયો પછી આજ ભાવ રહ્યો એટલે તો વચન મુદ્દો ઉપર મૂકી દીધું આમાં તો મને ખબર જ મારા ઘરે આવતા હતા લખ્યું એમ અને એ તો પૂરું સંસ્કાર સંસ્કરણ અને વૈરાગ્ય ઉપરથી પોતાની અંતર્દશાને બહુ બહુ ઉપર ઉઠાવી જૂઠો સાચો નીકળ્યો હું ખોટો હતો ઘરના બીજા તો માનતા જ નહોતા અને પછી તો પેટનું કેન્સર થયેલું કોલોન મોટા આંતરનું પછી કોણ માને પડ્યા હોય ઉગરીબેન પણ સંસ્કારીને વૈરેગી ઊંચો જીવ એટલે સુશીલ વર્તનથી વર્તી તેણે પણ શાંતિપૂર્વક ઘણું જ ભક્તોનું ભાથું બાંધ્યું અમે કંઈ ઓળખાય અમે જૂઠાને જ ન ઓળખે જૂઠાબેન પત્નીને કોણ ઓળખે એ જમાનામાં તો સાસરા કે જેઠ કે સાસુ એનું ને વર્ચસ્વ એટલે અત્યારે બધા દાંત કાઢે આવે બધા સરખા તેઓની એટલે જૂઠાબેન ઉગરીબેનની હેતીમાં માન કુળ સંપ્રદાયના સંસ્કાર અસત્સંગ અને કુસંગ વગેરેને લઈને એ બંનેને એમો ન પીછાણી શકે તો ન જ પીછાણી શક્યા જ ન ઓળખે હગા ભાઈને કોઈ કેવી રીતે ઓળખાય છે હારે જમે છે હારે પેઢીએ બેઠા છે ચોવીસ કલાક રહે તો ન ઓળખે કેવી રીતે ઓળખે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથની પ્રથમ આવૃત્તિ છપાઈને ભેટ મળી પણ શ્રદ્ધાની એટલે કબાટમાં જ રહી ગઈ ભાગ્યયોગે પ્રભુસિંહજીને મળ્યા છેવટે સવળું થયું હવે પ્રભુસિંહજી ને જયસિંહભાઈ વચ્ચે શું વાત થઈ છે પ્રભુસિંહ વિચક છે ને પાત્ર હોય તો બરોબર મારતા ભોળા કાંઈ નહોતા પૂજ્ય પ્રભુસિંહજી જયસિંહભાઈને એક પત્રમાં સનાવાદ મધ્યપ્રદેશથી લખી જણાવે છે સના આત્મથી નમસ્કાર શરૂ છે ને દોઢસો એ સનાવાદથી શરૂ થયેલા ત્યાંથી એક પત્ર લખે છે જયસિંહભાઈને આપનું સમજવું આપનું વિચારવું આપના ક્ષયો પ્રમાણે છે તમે વાંચો છો બધું વચના બધા વચન પણ તમે તમારી બુદ્ધિથી વાંચો છો ક્યાંક મને સમજાય છે હું સમજું છું એમ અભિમાન રહે છે તમને કંઈક મને સમજાય છે હું સમજું છું એમ રહી જતું હોવાથી એમ અમારી સમજમાં આવ્યા છે મને એમ લાગે જ કે તમને એમ લાગે જ કે હું સમજું છું કહેવાનું કે લખવાનું તમને થયું નથી કે એટલે હું તમને લખતો નથી કંઈક તમે એમ માનો છો કે હું સમજી ગયો છું એટલે હું તમને કંઈક લખતો નથી કે કહેતો નથી પ્રભુજી એમ કરીને બધું જ કહી દીધું ને ત્રણ લીટી સંસારમાં માન મોટાઈ માટે જગત જેવો કાળ વ્યતીત કરે છે તેથી આત્મા બંધનથી છોડતો નથી આપણે એમ કહીએ કે તમે માન માટે છોડતા નથી ખુબોલતું પ્રભુ શ્રીજી આવી રીતે વાત કરે છે કે જગતમાં જીવો કાળ વ્યતીત કરે છે શા માટે માનને ને મોટા માટે એટલે આત્મા બંધનથી છોડતો નથી એટલે તમે માન મોટા માટે જીવો છો એટલે તમે છોડતા નથી એમ કહે છે એ માટે આપ જીવન તો જાગૃતિ કરતે હોય છે કે તમે તો ડાયા છો ચતુર આંગુલે દ્રક હું તને બતાવું છું કે તું તો ડાયો છો ચતુર પુરુષ ચોથુર એ હું તને બતાવું પકડી લે ન પકડતો એ ચતુર નથી ને જે કરવાનું છે તે રહી ગયું તો પછી માટે ક્યાંક વિચાર જો આ અમૃતમાં લખ્યું છે મંડળાથી એક પત્ર જયસિંગભાઈ ઉપર લખાવે છે તેમાં બોધે છે પછી તો લખવાની શક્તિ નહોતી બીજા આગળ લખાવે અને વ્યાકરણને એવું બધું જે ભણેલા હોય બરાબર લખે ને દેવકજી મારા જો તો એને કે પછી આ બધા પત્રોનો જવાબ બ્રહ્મચારીજી જ આપતા પ્રભુજી કે જવાબ પછી બ્રહ્મચારી રાત્રે લખી નાખે પ્રભુ સુઈ જાય પછી પછી મગજને તો મને આપે પોસ્ટ કરવા સવારે ચોંટાડે ને એમને આપે એટલે હું આમ ઊભો રહું અરે કે ખુલ્લું આપ્યું તને વાંચવા માટે કે પછી વાંચું લીમડાના ઝાડો પછી ગુંદર ઉતારું છો પછી પોસ્ટ કરું બારસો જેટલા બારસો થી વધારે પત્રોનો જવાબ છે પ્રભુસિંહ હયાતી મેં પૂછતા પ્રભુસિંહ ક્યાં જવાબ લાવે કો બધું પૂછ્યું હોય મંડળાથી એક પત્ર જયસિંહભાઈ ઉપર લખાવેલ તેમાં બોધે છે કે તમને વિકલ્પ ન થાય અને સંભાવ અમારે વર્તે છે તે તમને જાણવા માટે આ પત્ર લખ્યો છે પછી ફિકર થાય એમ પછી રાગે થયો હોય દશે આગળ વધી એટલે તમારી તબિયત કેમ રહે છે ક્ષેમ કુશળ છો ને એમ પત્ર લખ્યો એટલે કે આત્માને ક્યારે માંદગી હોય અને શરીરનો તો ગુણ છે માંદગી શું પૂછો મને કે પ્રભુ એમ જવાબ આપે છે કે મારો આત્મા તો અખાણાનંદ છે જવાબ આપે છે પ્રભુજી સૂક્ષ્મ માયાથી આ જેવી ક્ષેત્રે જેવી વૃત્તિમાં ભૂલ ખાય છે તમને સંકલ્પ વિકલ્પ ન થાય એટલે હું જણાવું છું પછી કે છે હું સમજું છું હું જાણું છું એ આદિ આ જીવમાં દોષ થાય છે મૂળ વસ્તુ સમજાણી નથી એટલે જયસિંહ ભાઈ સેમ કુશળ પૂછે છે પ્રભુજી આવો જવાબ આપે છે એમ લખ્યું ને કેમ છો તમે સાતામાં હશો સ્ટાન્ડર્ડ વાત છે ને એમ સાતામાં એ કે આ કાળમાં આપણે પર ભાવથી મુક્ત થવાની ઈચ્છા થઈ તો જ અગાસમાં રહેતા હોય ને પ્રભુજી સમાગમમાં રહેતા હતા બ્રહ્મચર્ય સમાગમ રહેતા હતા અને યથાત સન્મુખ દ્રષ્ટિ છે તમારી કે તમારા આત્માની ઈચ્છા થઈ છે મુમુક્ષતા આવી છે તમને નમસ્કાર કરો છો પ્રભુજી કે છે આપ તો અવસરના જાણ જાણ છો એટલે પેલા પંપાળે છે આપ તો અવસરના જાણ છો અને સારા નિમિત્ત મેળવતા રહો છો તમે તો જ વ્યવહાર છોડીને મંદિરમાં આવ્યા હોય ને તમે તમે સારા નિમિત્તો પકડો છો કે એટલે આપને વધારે શું લખો આપને કંઈ કહેવાનું નથી ખાતા રહ્યું તે બી અને મરતા રહ્યું તે ગરડું હવે ઉંમર થઈ ગઈ છે કે આપણે ખાતા જઈએ ચીકું ખાતા હોય તો આખું ખવાય જાય પછી એટલે બી વધે ને એમ કે ઘટપણ આવી ગયું હવે શું બાકી રહ્યું મોત જ બાકી રહ્યું છે એવી દેશી કહેવાત કહે છે ખાતા રહ્યું તે બી અને મરતા રહ્યું તો ગઢ પણ અમારે તો તમારો સત્સંગ સંબંધી મોટો આધાર છે વધારે શું લખો કે પ્રભુતિ કહે છે આપ તો અવસરના જાણ છો પછી લખે છે આખો દિવસ આ વ્યવસ્થાને તે વ્યવસ્થા પ્રમુખ હતા એ ફલાણું ખાતું ને ફલાણું ખાતું ધોબી ખાતું ને લાદી ખાતું ને રંગ રોગાને હુથાર ખાતું ને કડિયા ખાતું ને ભોજનાલય ખાતું તો આત્માનું ક્યારે કરશો આખો દિવસ આ વ્યવસ્થાને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મ છે આત્માની કાળજી રાખવાની છે કે પેલા વખાણ્યા મગન બાપા કહેતા પહેલા શું કર્યું પંપાળું એક લાફો મેરો પછી પાછું પંપાળ લીધા આપતો અવસરને જાણ છો કે એવું જ કુપોલ દુવે કર્યું છે બસો ત્રેસઠમાં વીસ દુવા લખે ને બસો ચોસઠમાં પત્ર લડતથી પૂર્વમાં ખીમજીભાઈ પરિચયમાં આવેલા પછી સંવંતસરીનો પત્ર ભાદરવા મહિનાનો પછી શું કહે છે કે તમને જ્ઞાન કરતાં જ્ઞાનીમાં રસ હોવો જોઈએ ને એને ઉલટ એને શાસ્ત્રમાં બહુ રસ એટલો બધો રસ સારું કંઈ પુસ્તક આવે ને લઈને પલતણ વયા જાય ચડે ગિરનાર વયા જાય પછી હું પાછો જ નહીં આવું કહે થાકે એક મહિના પછી પાછા આવી જાય એટલે સ્મશાનનો વૈરાગ આવે ને એટલે આવું કરતા અભ્યાસ બહુ એટલે કુપોલદેવ કહે છે કે તમને જ્ઞાની કરતાં જ્ઞાનમાં રસ છે ભક્તિ પ્રેમ તો છે નહીં શૂન્ય રૂપ છે કે તમારે જ્ઞાનને શું કરશો આ જ્ઞાન તો શૂન્ય છે કે પછી કે છે કોઈ પણ જાતનો અપરાધ થયો હોય તો ક્ષમા આપવા યોગ્ય છે કે પહેલાં એક લાફો મેરો પછી માફી આપતો અવસરને જાણ છો કે આ વ્યવસ્થા આ વ્યવસ્થા કરો છો તો આત્માને ક્યારે કરશો રીસાઈ ને આપણે સીધું કોક કહેતો એ ગૌતમ પ્રમાદ નહીં કરતા ગૌતમ પ્રમાદ કરતા હોય આપણને કહેતો તમે પ્રમા અરે અમે મંદિરમાં આવી છીએ અમે પ્રમાદ કરીએ છીએ અહીંયા તમે દેખતા નથી એમ ભક્તિ કરીએ છીએ સવાર બપોર સાંજે એટલે ભગવાન મહાવીર ગૌતમ ને કહે છે હે ગૌતમ અવસર પામીને પ્રમાદ નહીં કરતા કે આ ઠોઠ નિશાળિયાને કહે છે શાસ્ત્રમાં એમ છે ગૌતમ ગંડર ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા પછી બે ઘડીથી વધારે સૂતા નથી બ્રહ્મચર્ય અગાથાશ્રમમાં પ્રભુજીના અંતેવાથી આવ્યા ઓગણીસ વીસ એકવીસ બાવીસ કલાક જાગ્રત અવસ્થા પ્રભુજી એકવાર તાળું કહેલા ખીજાયેલા એ શું ભૂલ કરતા હોય બીજાને બોધ આપવા માટે સમયમ ગોયમ મા પમાયે આપણને કહ્યું છે ગૌતમ પ્રમાદ કરતા હોય એને કેવળ નથી જોતું ભગવાન જોતા જે એ દેશે પહોંચે હોય એ શું પ્રમાદ કરતા હોય એટલે મહાવીર સ્વામી જાગતા હોય ત્યારે ગૌતમ સ્વામી સુઈ ગયા હોય ક્યારે કે મને હું છે હું સુઈ જાઉં છું તમે ભલે જાગો આ કહેવાની રીત છે જ્ઞાનીની એટલે રીથાઈ ન જાય આપને શું લખવું આપ અવસર ને જાણ છો આખો દિવસ આ વ્યવસ્થા ને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મી છે આત્માની કાળજી રાખવાની છે તમે મારી પ્રકૃતિના સંબંધમાં શા માટે પૂછો છો કેમ છે તમે ક્ષેમ કૌશલ છો ને શું તમે જાણતા નથી કે મારો આત્મા તો આનંદની ખાણ છે હું તો સજાનંદ આનંદ છું સંકિત થઈ ગયું છે અપૂર્વ અને શરીર તો બિચારું કોઈ દિવસ સુખે રહેતું જ નથી સદા દુઃખ દઈ ગયું છે તમે પૂછો છો શું પત્રમાં કબીરે આ જ લખ્યું છે બધાને ખબર પૂછે છે કેમ છો કેમ છો કે શું હોય કે જરા મીટી નહીં બુઢાપો તો ગયો જ નથી મોત મીટા નહીં કુશલ કાં છે હોય કુશલ કુશળ સબકો પૂછે કુશલ કાં છે હોય કુશળ છો ને કુશળ કેવી રીતે હોય જરા ન ગઈ મોત ન ગયા કુશલ કાં છે હોય કે એ જ લખ્યું છે પ્રભુ સુધી બધા જ્ઞાનીના સરખા જ વચન હોય કબીરને પ્રભુથી કે મળ્યા નથી પૂજ્ય જયસિંહભાઈ ઉપર માંદગીમાં ઉપયોગી નીવડેલ પત્ર પણ લખતા કે હવે આત્માનું ધ્યાન કરો દેવિલયના આગલા દિવસે આગલા વર્ષે પૂજ્ય પ્રભુસિંહજી અમદાવાદમાં સંવંત ઓગણીસો એકાણુંમાં માં લખે છે કે અમને બ્યાસી વર્ષ ત્યાં હવે છેલ્લી શિકા પણ લક્ષ્યમાં લેશો તો હિત થશે વખાણ કરે છે જયસિંહભાઈને અમારી પેઢી જયસિંહભાઈને પણ ઉંમર થઈ છે તેમણે પકડ કરી લીધી છે ગોપાલના માર્ગની તમારે સર્વેને કરવાની છે તો આપણો કાન ખેંચવાળો કોણ છે હવે આપણે આમાંથી ધડો લેવાનો છે કે કુસંગને યોગે જેવું મળેલું ગુમાવી ન બેસે મળ્યું છે બધું જ આપણને એ લોકોને મળ્યું એને કદાચ વધારે મળ્યું છે પૂજ્ય બ્રહ્મચારીજી અને જયસિંહભાઈ હવે પૂર્વિત પુણ્ય અને પુરુષાર્થને યોગે જયસિંહભાઈની દશા વધતી ચાલી છે પ્રભુસિંહનો દેહ છૂટી ગયો છે પણ બ્રહ્મચારી છે હજી એવી કે એક પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી અન્ય મુમુક્ષને જણાવે છે કે પૂજ્ય જયસિંહભાઈ જેઠ છે હવે બચે એમ લાગતું નથી પેટનું કેન્સર છે લોકો લૌકિક રીતે સંસારો કરી સાધુ વગેરેને વાંધવા દોડે છે કે બ્રહ્મચારીજી જયસિંહભાઈની દશા લખે છે કે લોકો એ કહું કે સંસારો લીધો ને તો લોકો દર્શન કરવા જાય ને એ જયસિંહભાઈ હવે બચે એવું લાગતું નથી તેના કરતાં એટલે સંસારો લીધે એના સાધુ કરતા સાચા પુરુષના આશ્રિતની અંતિમ વ્યવસ્થા કેવી હોય તે જાણવાનો અને આપણને પણ આખરમાં કામ આવે એવું શીખવાનો પ્રસંગ છે કે એવી દશામાં જીવે જયસિંહ પેટનું કેન્સર જોયું છે ફેલાઈ ગયું છે મટે એમ નથી અને કઈ દશામાં આ ઉંમર જીવે છે જુવાની અને શર્મા એવી રીતે ભક્તિ કરે છે સંથારાની તૈયારી જોવી હોય કે ત્યાં લોકો દોડે છે અહીંયા કે જેને સત્પુરુષની શ્રદ્ધા આવી હોય દશા કેવી હોય એટલે જયસિંહભાઈની દશા કેવી હશે સાચા પુરુષના આશ્રિતની અંતિમ અવસ્થા કેવી હોય તે જાણવાનો અવસર છે કે આપણને આખર વખતે કામમાં આવ્યું તે તેની પાસેથી શીખવાનો પ્રસંગ છે બધું બદલી ગયું જયસિંહ સત્સંગના બળે આ મહાત્મ્ય છે સત્સંગ આખો પત્ર છે આ બધું આમાં બોધામૃતમાં બસો ચારમો છે એક પત્રમાં લખ્યું કે પૂજ્ય શેઠજી એટલે જયસિંગ બેને વેદનીકરણ ભારે હોવા છતાં તમને પુરુષાર્થ જ તમને હટાવે તેવો ભારે છે કે વેદનીને હટાવી દેવો છે માંદગીમાં પણ ભાવ વ્યાપારમાં ખોટ જાય એવું એ કરતા નથી ધંધો ચાલુ જ છે એનો આત્મવ્યાપારનો કમાય છે ભાતું બાંધે છે સગા ઓળખી તો તરફ પૂટ ફેરવી દીધી છે આ હાલો ઘરે લઈ જાય કે આ બધું છોડો અમે દવા કરીએ હોસ્પિટલમાં દાખલ કરીએ સગા તરફ પૂટ ફેરવીને કુપોલધન માર્ગનું આરાધન એક નિષ્ઠાએ કરવા માંડ્યું છે સંપ્રદાય બધા સંપ્રદાયવાળા હતા પત્ની પણ આ અવસ્થામાં અમે માનતા નથી દીકરા આવેલા બધા એની હૈયાતમાં એક દીકરો મરી ગયો ભર જોવાની પ્રસંગ બના છે પરમ કોવલ અને પ્રભુજીના આશરે અન્યને આર્ત ધ્યાન થાય તેવા સંજોગોમાં તેઓ ધર્મ ધ્યાન માં છે કે તેઓ ચમત્કાર આ કળીકાળમાં પ્રત્યેક્ષ નજરે જોવાય છે દર્શનીય છે કે આ જેસિંગ બેનની તબિયત ઘણી નરમ છે પણ મનોમ મનોબળ તેમનું મંદતા પામ્યું નથી જુવાનોને શિખામણ લેવા દ્રષ્ટાંત લેવા જેવું છે વૃદ્ધાવસ્થા વેદના અને અશક્તિ હોવા છતાં ધર્મ કર્તવ્યમાં પરાયણ છે થોડું એ અંશે કુપાળદેવ કે કુપાળદેવના વચન પ્રત્યે અહોભવ આવ્યો છે ને એ બી ક્યારેક ઉગશે આત્મજ્ઞાની કે આત્મજ્ઞાનીના વચન પ્રત્યે અહોભવ આવ્યો હોય આ ભવે કે ભાવિ ભવે કામ આવશે જ અન્યત્ર લખે છે કે જયસિંહભાઈ પૂજ્ય પ્રભુસિંહના યોગે પરમાત્પ્રેમી બન્યા હતા પોતાની વાત નથી કે મેં એને સત્સંગ કર્યો છે પ્રભુસિંહની કૃપા મારી બહુ વાત કરી જ નહીં પોતાની પૂજ્ય પ્રભુસિંહના યોગે પરમાત્મી બન્યા લઘુતા તેઓએ કેળવી તે દ્રષ્ટાંત કે ગણવ્યું કે પાછલું જીવન તેઓએ સુધારી લીધું ભૂલ કરીએ કરી ગઈ ગુજરી જાગ્યા ત્યાંથી સવાર વચન મુ અભય મૂકી દીધું છે હવે સમાધિ મરણ કર પાછલું જીવન જો સુધારી લીધું હું અમદાવાદ ગયો પણ તેમનું ચિત્ર ઠેકાણે રહેતું નહીં ઓળખતા નહીં બડબડાટ કરે સન્નેપાત કહેવાય નહીં એક દિવસ હું રોકાઈને આગાસ પાછો ફેર્યો છેલ્લા ત્રણ દિવસો તેના શાંતિમાં ગયા અને ત્રણ દિવસ આહાર પાણીનો પણ ત્યાગ કરેલ આંખનું તેજ જે ઘટી ગયેલ છેલ્લે પાછું વધ્યું અને ભક્તિમાં ધ્યાન રાખતા રાખતા અને માળા ફેરવતા ફરવતા સજાત્મ સ્વરૂપ પરમગુરુ સાથે જાપ સાથે દે છોડ્યો કામ થઈ ગયું ને બધું સફળ થયો બહુ મારો મરતા એકવાર આવડી ગયું કામ થઈ ગયું જીવતા ન આવડ્યું કાંઈ નહીં મરતા આવડી ગયું ને જીવતા બધાને આવડે જ છે કેડી મકોડા હાથી મરતા નથી આવડતું મરતા શીખવાનું છે એ મરતા ક્યારે જીવતા જીવતા જ જીવતા જીવે મરતા શીખવાનું છે મરતા પહેલાં મરતા શીખીને ફરી ફરી મરણ મારે કરવા નથી મારવું તો પડવાનું જ છે મરતા આવડતું નથી આ જગતના બધા અધ્યાત્મના ધર્મો છે ને સારા છે ખોટા નથી કાંઈ કેમ જીવ એ શીખવાડે છે જૈન ધર્મની વિશેષ છે તે મરતા શીખવાડે છે ઉપનિષદમાં વાત છે જ થોડી સમાધિ મરણને એવી બધી એક વખત અગાસા આશ્રમના અમુક ટ્રસ્ટીઓએ જયસિંહભાઈને કહ્યું આ બાંદગી વાંદગીને બિછાના ઉપર કે બ્રહ્મચારીજી ધામણ તરફ જાય છે પ્રભુસુ દેહ છૂટી ગયો છે અને બ્રહ્મચારીજી બધે ફરતા પછી વાતાવરણ ખરાબ હતું એટલે સત્સંગ મેળવવા માટે અને સત્સંગ આપવા માટે સુરત જિલ્લામાં બધે ફરે એટલે આસ્થા ધામણ એ બધું સુરત જિલ્લામાં ત્યાં બધા એને ગુરુ બને એટલે પગે લાગે ગુરુનો વિનય કરે ભડકે તો એ વાણિયા નહીં પટેલ કે આને ગુરુ મને આને જ્ઞાની મને દામણ તરફ જાય છે અને બધા ત્યાં નમસ્કાર વગેરે એને કરે છે જયસિંહભાઈને કે આને હવે રજા આપો નોકરીઓ રાખે એમ આને છોડી દે મને નહીં રહેવાનું એમ એને હવે રજા આપો અને બીજું વિશેષ પણ લોકો કરે છે આ યોગ્ય થતું નથી એટલે જયસિંહભાઈ કહે છે જયસિંહભાઈ ઓળખી ગયેલા આવે જ ને પછી કે કરે ભેગધારી પુરુષ છે જે આણંદ નો કલેક્ટર થવાનો હતો એને બદલે નોકર થઈને રહ્યો છે છે અહીંયા પુરુષ પૂજ્ય જાહેર જાહેરમાં મુખ્ય બ્રહ્મચારી સોંપણી કહ્યું છે હું એ તો મન નથી આપ્યું કે બીજા બ્રહ્મચારી વ્રતના ધારક હતા એને બ્રહ્મચારી નામ નથી આપ્યું અને બ્રહ્મચારી કીધો છે અને મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરી છે ધર્મ હું તો સોંપું છું તો આશ્રમ આ ખાતું મણિભાઈ ચુનીભાઈ દાળભાઈ ઢોકળી જાહેર મેં કહેલું કે આશ્રમની વ્યવસ્થા છે મણિભાઈ હતા કારભારી હતા એ બધા સંભાળજો ધર્મની સોંપણી હું બ્રહ્મચર્ય જાહેરમાં કહેલું પૂજ્ય પ્રભુશ્રી મુખ્ય બ્રહ્મચર્ય સોંપણી કે ધર્મ સોંપવ જોઈએ એટલે આપણે એમના માટે કોઈ વિકલ્પ કરવાનો નથી ફરી વાર આવો વિચાર આવે ત્યારે એ વિચારજો કે આપણે એને શિખામણ વાગ્યું નથી હવે આ બાબતમાં ચર્ચા કરવા મારી પાસે ક્યારે આવતા નહીં પ્રમુખ છે પોતે આખું મંડળ ગયેલું ત્યાંને કાઢી રજા આપી દો હવે આખી આ વાત પૂજ્ય બ્રહ્મચારી જીવન જ્યોતિના એકતાલીસ બેતાલીસ પાના ઉપર છે ધામણમાં અત્યારે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે ને કે મારા જ છે હજી હયાત છે એણે જીવન જ્યોતિ નામનું પુસ્તક લખ્યું છે એને બ્રહ્મચાર્યનો ઘનિષ્ઠ સમાગમ થયેલો ઉત્કૃષ્ટ સારા વક્તા મગન બાપા કહેતા મગન બાપા ત્યાં પાંચ વર્ષ હતા પછી અમુક કર્મના ઉદય કાળ દોષ એ બધું અલગ થઈ ગયું છે અત્યારે પણ કુપોદની ભક્તિ સારી પ્રભુસિંહજીને બ્રહ્મચારી પ્રત્યે સારો ભાવ એનો અને સારા વક્તા ભક્તિએ સારી બુલંદવાજે ભક્તિ કરે એણે પુસ્તક લખ્યું છે બ્રહ્મચારીજીના જીવન ઉપર એમાં વાત લખી છે કે જયસિંહભાઈ આગળ બધા ગયા ત્યાંને કાઢી મૂકો રજા આપો આવે જયસિંહભાઈ ફરી વાર મારી આગળ આવતા નહીં આ તરફ પછી બ્રહ્મચર્યજીને કોઈ પૂછેલું કે તમારા પછી કોણ એટલે બ્રહ્મચરી કર્યું એટલે આપણે હવે જે કોપોદેવે આજ્ઞા ભક્તિ આપી છે એ જ આધાર ને તો શું થશે અંધારી રાતડી વસમી છે વાટડી લૂંટનારા છે હજાર હે રાજ એક તારો આધાર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હવે આ જ આધાર છે મંત્રનો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજચંદ્ર દેવ